નફા નુકસાનનો હિસાબ કરે વિક્રમ માડમ ન હોય. એ તો થાવું હોય થાય, લડાઈ કરવા નીકળી પછી હિસાબ થોડા થાય. હમણાં એક પિક્ચર આવ્યું હતું પુષ્પા, ઝુકેગા નહીં. વિક્રમ માડમ ઝુક્યો, દાખલો કરો કેવી રીતે ઝુક્યા. આજે અહીંયા ફોર્મ ભરાય છે, મારી હારે હારે બે ફોર્મ બીજા ભરાય છે, બાકીના તો અપક્ષ ઘણા ભરાતા છે, ઘણા ફોર્મ ભોગશે. ગયા વખતે 8 મુસ્લિમોને ફોર્મ ભરાવી દીધા કે મુસ્લિમો મત દઈ દે, વિક્રમભાઈ હારી જાય. 8 ને ભેગા કર્યા ને, 1 ને 822 મર્યા, બાકી 150 ને 200. આ બધા જીતવા માટે લડે છે. આ ઓવેસીભાઈ માંથી અહીંયા આવીને મારી આપણે ફોર્મ ભરાવે છે, ત્યાં જીતવા માટે ભરે છે. વિક્રમ માડમને ખતમ કરવો, આ એક જ નેમ છે. મિત્રતા હોય, ડંકાની ચોટે હોય. હું આજે જે વાતો કહેવા જાઉં છું એને કાન સાંભળીને સાંભળજો, બહુ સમજવા જેવી છે. ફરીનાવો મોકો મળે કે ના મળે, ઈશુદાનભાઈ આજ ફોર્મ ભરવા જાય છે. મોદીની સામે લડે છે ને, શું શું હાલતો થાય છે. મારા હરીફ ઉમેદવાર છે, હોય તંદુરસ્તીથી લડશું. લોકો ઈશુદાનભાઈ ને મત દઈને જીતાડશે તો એને ખંભે બેસાડીને એને આપણે અભિનંદન દેશું. આ તો જનતાનો અધિકાર છે, મત એને આપવો હોય. પણ એ ગઢવીનો દીકરો ભાજપ કાર્યાલય બપોરે 12 વાગે 100 જણાનું ટોળું લઈને જાય અને એના ઉપર એવો આક્ષેપ કરે કે મા બેન દીકરીની ઇજ્જત લૂંટવા માટે ગયા હતા. શરમની વાત છે, શરમની વાત છે. ગઢવીનો દીકરો હોય તો કોકનો કાઠળો પકડી બને, ગઢવીનો દીકરો કોઈ નહીં, મા બેન દીકરીની આબરૂ લૂંટવા ન જાય. એના ઉપર કદાચ એવો કેસ કર્યો હોત ને કે ભાજપ કાર્યાલય ઉપર તોડફોડ કરવા આવી તો મને વાંધો નતો. અને હું વિધાનસભામાં બોલ્યો છું, અહીંયા બોલું છું હું નથી. મને ભાજપના મિત્રોએ કીધું, મને કે વિક્રમભાઈ તો તમારા વિરોધી પાર્ટીમાં છે. અરે ઘેલાભાઈ, વિરોધી પાર્ટી ગમે ત્યાં હોય, જે મિત્રો દિલના હોય એ દિલના હોય, એની ખાનદાનીની ચર્ચા કરવાની, એના માટે કોઈ હલકી વાત કરે તો મને ન ગમે. હમણાં આખુભાઈ જામનગરમાં સત્તા બેસાડી, આખા ગુજરાતમાં કોઈ ન બેસાડે એની સત્તા હતી. અને મારા નકુબા ઉપર ખાંધલ જાડે જાય ખૂબ રૂપિયા ઉડાડ્યા. આખા આખી દુનિયાએ વિડીયો જોયો, ફોરેનમાં જોયો. કેટલાકના પેટમાં તેલ રેડાઈ ગયો, ખતમ કરી નાખો ત્રિપુટીને. કાંધલ જાડેજાને એનસીપી નું ફોર્મ ન મળ્યું, ભાજપે ટિકિટ દેવાનું કીધું હતું, ભાજપમાં ન ફેરવા. બીજા મિત્રની હાલત શું થઈ તમે બધા જાણો છો. હવે છેલ્લો વૈદ્ય છે વિક્રમ માડમને ભૂસી નાખો. અરે જેના ભેગી એટલી ચિંતા હોય, જેના ભેગો એટલો પ્રેમ હોય, આજે અહીંયા ફોર્મ ભરવા કેટલા કરોડોપતિ અબજોપતિને કોણ કોણ આવ્યા છે જોઈ લેજો એટલે ખબર પડશે. વિક્રમ માડમને કોઈ નેતાને બોલાવ્યા નથી. આ એક અમારા પ્રતિનિધિ છે, 4 મહિના ત્યાં જામનગરમાં બેસીને મહેનત કરે છે, દિલથી લાગણી છે. એને કીધું એટલે યસ, બાકી કોઈ નેતાને બોલાવ્યા નથી. મારી પાસે કોઈ નેતા નથી, મારી પાસે વર્કરો છો, તમે છો, મિત્રો છો. પૈસાનો ઢગલો છે, એની પાસે પૈસાની મૂડી છે, મારી પાસે મિત્રોની ચાહકોની મૂડી છે. હું દિલનો બાદશાહ છું, હું ખેડૂતનો દીકરો છું. મને એટલી ખબર છે કે વાવો યોગ્ય